કમ્પ્યુટર વિથ તેજસ ઠક્કરમાં આપનું સ્વાગત છે. પ્રસ્તુત વિડીયો સેશનમાં આપણે ધોરણ 12 કમ્પ્યુટર અધ્યયનના પ્રકરણ 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ વિશે માહિતી મેળવીશું. પ્રસ્તુત પ્રકરણ પણ અગાઉના પ્રકરણ 7ની જેમ જ ખૂબ જ અગત્યનું છે, કારણ કે આ પ્રકરણનો સૈદ્ધાંતિક ગુણભાર 10 માર્ક્સનો છે. એટલે કે બોર્ડની પરીક્ષામાં 10 માર્કના MCQ આ પ્રકરણમાંથી પૂછાશે, જ્યારે પ્રાયોગિક ગુણભાર પણ 10 માર્કનો છે. એટલે કે 10 માર્કના પ્રોગ્રામ્સ જે છે એ આ પ્રકરણમાંથી પૂછાશે. આ પ્રકરણમાં આપણે બે બાબત વિશે ચર્ચા કરવાની છે વિગતવાર. એક તો જાવામાં ક્લાસ વસ્તુ વિશે અને સેકન્ડ જે છે એ ઓબ્જેક્ટ વિશે. બરાબર, તો ચાલો શરૂ કરીએ જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ. સૌ પ્રથમ આપણે ક્લાસ વિશે માહિતી મેળવીએ તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટ અને ક્લાસ એ બંને પાયાના એકમ છે. એક સમાન લાક્ષણિકતાઓ ધરાવતા અનેક ઓબ્જેક્ટનું માળખું એટલે ક્લાસ. જાવામાં ક્લાસ શબ્દ વડે ક્લાસને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ક્લાસ એ ડેટા અને પ્રોગ્રામના કોડથી બને છે. ક્લાસ ફક્ત ચલનો પ્રકાર જ નક્કી કરે છે. ડેટા એટલે એટ્રીબ્યુટ, પ્રોગ્રામનો કોડ એટલે વિધેય કે જેને મેથડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લાસના ઘટકોની વાત કરીએ તો ક્લાસના બે ઘટકોનો બનેલો હોય છે, એક એટ્રીબ્યુટ અને બીજું બિહેવિયર. એટ્રીબ્યુટ ચલથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જ્યારે બિહેવિયરને મેથડથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મેથડનો ઉપયોગ એટ્રીબ્યુટને મેળવવામાં અને તેમાં ફેરફાર કરવા માટે થાય છે. ક્લાસનો ઉપયોગ ફક્ત ઓબ્જેક્ટના નિર્દેશનો સંગ્રહ કરવા માટે કરવામાં આવે છે, જેથી ક્લાસ પ્રકારના ચલને નિર્દેશિત ચલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ બનાવવા માટેના 3 સ્ટેપ્સ છે. ફર્સ્ટ ઓફ ઓલ, ડિક્લેરેશન એટલે કે જાહેરાત કરો કે જેમાં ચલને ઘોષિત કે જાહેર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું જે સ્ટેપ જે છે એ છે ઇન્સ્ટન્ટેશન એટલે કે દ્રષ્ટાંતિકરણ, મેમરી ફાળવીને ઓબ્જેક્ટ બનાવવા માટે. અને ત્રીજું જે સ્ટેપ છે એ ઇનિશિયલાઇઝેશન એટલે કે પ્રારંભ, ઓબ્જેક્ટને કિંમત આપવા માટે મેથડને કોલ કરવામાં આવે છે. તો આ પણ ખૂબ જ અગત્યનો ટોપિક છે, ઓબ્જેક્ટ બનાવવા માટેના 3 સ્ટેપ્સ જે છે એ. ઓબ્જેક્ટની જો વાત કરીએ તો નવો ઓબ્જેક્ટ બનાવવા માટે ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. રેફરન્સ એ મેમરીનો સ્થાનાંક છે જ્યાં ઓબ્જેક્ટનો સંગ્રહ કરેલો હોય છે. મેમરીના ખાસ ભાગ હિપમાં ઓબ્જેક્ટને રાખવામાં આવે છે. જાવામાં વણ વપરાયેલા ઓબ્જેક્ટને શોધી તેમાં વપરાયેલા મેમરી પાછી મેળવવા માટે ગાર્બેજ કલેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને ઓબ્જેક્ટ ઇન્ટેસિએશન કહે છે. દરેક ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સનો પોતાનો ડેટા સેટ અલગથી હોય છે. ઇન્સ્ટન્ટ વેરિયેબલને એક્સેસ કરવાની જો વાત કરીએ તો ઓબ્જેક્ટ વડે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ મેળવવામાં આવે છે, જેનો નિર્દેશ ડોટ પ્રક્રિયા એટલે કે ફૂલ સ્ટોપ જે છે એના વડે કરવામાં આવતો હોય છે. જેની વાક્યરચનાની જો વાત કરીએ તો ઓબ્જેક્ટ રેફરન્સ ડોટ ઇન્સ્ટન્સ વેરિયેબલ ઓર મેથડ. અહીં ડોટ એ પ્રક્રિયક છે અને ડોટ પ્રક્રિયકની સહચારિતા ડાબી બાજુથી લઈને જમણી બાજુ હોય છે. આ પણ મોસ્ટ IMP પ્રશ્ન છે. આ બેમાંથી એક પ્રશ્ન જનરલી બોર્ડ એક્ઝામમાં જોવા મળતો હોય છે કે ડોટ પ્રક્રિયક જે છે એ અને એની સહચારિતા જે છે ડાબી બાજુથી જમણી બાજુ હોય છે. આ બંને પ્રશ્નો ખૂબ જ મહત્વના છે. ક્લાસમાં ઘોષિત કરેલા ચલનું વર્ગીકરણની જો વાત કરીએ તો સ્ટેપ બાય સ્ટેપ આપણે 3 એના વેરિયેબલ વિશે માહિતી મેળવવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે લોકલ વેરિયેબલ વિશે માહિતી મેળવીએ. તે મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલો ચલ છે. બ્લોક શરૂ થાય ત્યારે તેનું નિર્માણ થાય છે, બ્લોક પૂરો થાય ત્યારે તેનો નાશ થઈ જાય છે. તેની પૂર્વનિર્ધારિત કિંમતોથી શરૂઆત થતી નથી. ઇન્સ્ટન્સ વેરિયેબલની જો વાત કરીએ તો તે મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલો ચલ છે. તેને નિર્મિત કરી હિપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી થાય છે. તેને પૂર્વનિર્ધારિત કિંમતો આરંભમાં એટલે શરૂઆતમાં જ આપવામાં આવે છે. ત્રીજા વેરિયેબલની વાત કરીએ તો ક્લાસ વેરિયેબલ છે. તે ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરેલો ચલ છે. તેને ક્લાસ દીઠ એકવાર મેમરીની ફાળવણી થાય છે. તેને બધા ઓબ્જેક્ટ વડે વાપરી શકાય છે. તેને પૂર્વનિર્ધારિત કિંમતો આરંભમાં એટલે કે શરૂઆતમાં આપવામાં આવે છે. તો આ 3 વેરિયેબલ વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ આપણે હવે જુદા જુદા ટોપિક વિશે ચર્ચા કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ પોલિમોર્ફિઝમ. પ્રકરણ 7માં પણ આ ટોપિક વિશે આપણે થોડોક આછો ખ્યાલ મેળવ્યો છે. તો પોલિમોર્ફિઝમ એટલે કે અનેક સ્વરૂપ કે બહુરૂપતા મોસ્ટ IMP પ્રશ્ન છે. સ્વાધ્યાયના પ્રશ્નમાં પણ, ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝમાં પણ આનો સમાવેશ થયો છે અને બોર્ડમાં પણ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે આ, કે પોલિમોર્ફિઝમ એટલે કે અનેક સ્વરૂપ બહુરૂપતા. તે એક જ નામ સાથે જુદી જુદી મેથડને દર્શાવે છે. એક જ નામ ધરાવતી
પણ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડને મેથડ ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર્સની વાત જો કરીએ તો નવા ઓબ્જેક્ટ નિર્મિત કરતા સમયે ઇન્વોક કરવામાં આવતી મેથડને કન્સ્ટ્રક્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે. તે પ્રારંભિક કિંમતો આપવા માટે બનાવવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર્સ અન્ય સામાન્ય મેથડથી નીચે મુજબ અલગ પડે છે. ફર્સ્ટ ઓફ ઓલ, કન્સ્ટ્રક્શનનું નામ ક્લાસના નામ સમાન જ હોવું જોઈએ. કન્સ્ટ્રક્ટરને પરત પ્રકાર હોતો નથી, તે પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ ઇન્વોક કરવામાં આવતો નથી. ખૂબ જ મહત્વનો ટોપિક છે એક્સેસ કંટ્રોલના વિઝિબિલિટી મોડિફાયર. આમાંથી ઘણા બધા પ્રશ્નો બોર્ડ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો એક્સેસ કંટ્રોલ એ દૃશ્યતાની નિયંત્રણ બાબત છે, જેથી એક્સેસ મોડિફાયરને વિઝિબિલિટી મોડિફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. મેથડ કે વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે 4 સ્તરની વિઝિબિલિટી સુરક્ષા અવેલેબલ હોય છે. આ વિશે પણ આપણે અગાઉના પ્રકરણમાં ચર્ચા કરી ચૂકી છીએ. આ ટોપિક જે છે એ ટેક્સ્ટબુકમાં રિપીટ થાય છે. તો સૌથી પહેલું જે છે જે પબ્લિક કે જે પ્રથમ સ્તરનું છે, મેથડ વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે 4 સ્તરની વિઝિબિલિટી સુરક્ષા છે. ફર્સ્ટ ઓફ ઓલ પબ્લિક જે પ્રથમ સ્તરનું વિઝિબિલિટી છે, પેકેજ એ બીજા સ્તરનું, પ્રોટેક્ટેડ ત્રીજા સ્તરનું અને પ્રાઇવેટ એ ચોથા સ્તરનું છે. આપણે દરેક વિશે વિગતવાર માહિતી મેળવીએ તો પબ્લિક એ સુરક્ષાનો પ્રકાર છે. જે પ્રથમ સ્તરનો એક્સેસ છે તે સૌથી વધુ શક્ય એક્સેસ છે. તે ચલ કે મેથડના પ્રકારની પહેલા વાપરવામાં આવે છે. ચલને બધા ક્લાસમાં વ્યાખ્યાયિત કરવો હોય ત્યારે પબ્લિકનો ઉપયોગ કરવામાં આવે છે. તે અન્ય પેકેજમાં વ્યાખ્યાયિત ક્લાસને પણ વિઝિબિલિટી પૂરી પાડે છે. એક્ઝામ્પલ જોઈએ તો પબ્લિક ફ્લોટ લેન્થ, આ એનું એક એક્ઝામ્પલ છે. બીજો આપણે સુરક્ષાનો પ્રકાર જે છે એ છે પેકેજ. પેકેજ એ બીજા સ્તરનો એક્સેસ છે, જેને કોઈ નિશ્ચિત નામ હોતું નથી. તે બાય ડિફોલ્ટ એટલે કે પૂર્વ નિર્ધારિત સુરક્ષાનો પ્રકાર છે. જ્યારે કોઈ પણ પ્રકારનો સુરક્ષાનો પ્રકાર નક્કી ન કર્યો હોય કે ન આપવામાં આવ્યો હોય ત્યારે પેકેજ જે છે બાય ડિફોલ્ટ લેવામાં આવે છે. તે ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન છે. તેનો વિસ્તાર પબ્લિક ચલ કરતા ઓછો હોય છે. તેનો ઉપયોગ પેકેજની બહાર થઈ શકતો નથી. એની વાક્ય રચનાની વાત કરીએ તો આ પ્રમાણે પેકેજ નેમ હેઠળ એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ત્રીજો પ્રકાર જોઈએ પ્રોટેક્ટેડ. એ ત્રીજા સ્તરનો એક્સેસ છે. તે ચલ કે મેથડના પ્રકારની પહેલા વપરાય છે. તેની વિઝિબિલિટી પબ્લિક અને પેકેજ કરતા ઓછી હોય છે, પરંતુ ચોથું સ્તર જે પ્રાઇવેટ છે એના કરતા પૂર્ણ ગુપ્તતા વધારે હોય છે. એમાં ચોથા સ્તરની વાત કરીએ આપણે પ્રાઇવેટ. સૌથી સુરક્ષિત જો પ્રકાર હોય તો એ પ્રાઇવેટ છે. ચોથા સ્તરનો એક્સેસ છે. તે ચલ કે મેથડના પ્રકારની પહેલા વાપરવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને સૌથી ઉચ્ચ કક્ષાની સુરક્ષા મેળવી શકાય છે. તે સૌથી ઓછી દૃશ્યતા પૂરી પાડે છે. તે ડેટા એન્કેપ્સ્યુલેશન પણ પૂરું પાડે છે. દુનિયાની નજરમાંથી તે ડેટાને છુપાવે છે અને ખોટી રીતની ગણતરીને મર્યાદામાં રાખે છે. ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ વધુમાં વધુ ડેટા જે છે પ્રાઇવેટ કરવાનો છે. જેટલો તમે ડેટાને પ્રાઇવેટ કરવો હોય તેને પ્રાઇવેટ કરો તો એ સૌથી શ્રેષ્ઠ એને તમે ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડી શકો. અને નેક્સ્ટ જે આપણો ટોપિક જે છે ખૂબ જ અગત્યનો, આમાંથી પણ એક ક્વેશ્ચન જનરલી બોર્ડ એક્ઝામમાં પૂછાતો હોય છે, એ છે એક્સેસર અને મ્યુટેટર. ખૂબ જ સરળ પદ્ધતિ છે આમાં કે ડેટાનો અન્ય વડે ઉપયોગ માન્ય રાખવા માટે એટલે કે એક્સેસ આપવા માટે એક્સેસર મેથડ લખવામાં આવે છે. એક્સેસર મેથડમાં ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવી પૂર્વક તરીકે ગેટ લખવામાં આવે છે કે જેને ગેટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક્સેસ ઉપયોગ જ્યારે માન્ય હોય ત્યારે એક્સેસર મેથડ અને ગેટ પૂર્વક અને ગેટર તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે ડેટામાં અન્ય વડે ફેરફાર કરવાનો જો માન્ય રાખવો હોય તો એના માટે મ્યુટેટર મેથડ છે. ફેરફાર માન્ય, આ બંનેમાં ડિફરન્સ સમજી લેજો. એક્સેસ કરવા દેવું એટલે ઉપયોગ કરવા દેવું, જ્યારે ફેરફાર એટલે એડિટિંગ કરવા દેવું એટલે મ્યુટેટર મેથડ લખવામાં આવે છે. મ્યુટેટર મેથડમાં ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવીને પૂર્વક તરીકે સેટ વડે લખવામાં આવે છે. એટલે સેટ ઉપરથી સેટર તરીકે એને ઓળખવામાં આવે છે. ખૂબ જ અગત્યનો ટોપિક છે. જો તમે સમજી લેશો તો ખૂબ ઇઝી છે. આમાં બોર્ડમાંથી ઘણી વખત પ્રશ્ન પૂછાયેલા છે કે ઉપયોગ માન્ય હોય અને 2017ની અંદરમાં જે બોર્ડની એક્ઝામ લેવાય એમાં તો બે પ્રશ્ન આ ટોપિકમાંથી પૂછવામાં આવ્યા છે કે ઉપયોગ માન્ય હોય તો એક્સેસર અને ગેટ ગેટર, જો ફેરફાર એડિટિંગ માન્ય હોય તો મ્યુટેટર સેટ સેટર. આ પ્રમાણે તમે ઇઝીલી યાદ રાખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ જે છે અહીંયા પૂરું થાય છે. આ પ્રકરણની અંદરમાં આપણે ખૂબ જ અગત્યના એવા ટોપિક્સ વિશે ચર્ચા કરી છે. તો નેક્સ્ટ ચેપ્ટરમાં પ્રકરણ 9માં જે જાવા આધારિત જ છે એમાં આપણે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ.